गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 6 ની અંદર ગુજરાતી વિષય મિત્રો, છઠ્ઠાના ગુજરાતીની અંદર આપણે પાઠ કરી રહ્યા છીએ છઠ્ઠો। લેખણ જાલી ના રહી, જોરાવરસી જાદવે લખેલો છે પાઠ। છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો। આખે આખી જે સ્ટોરી છે કહળસંગ અને અરકચંદની, કહળસંગ છે એ કાઠી દરબાર છે, રાજપૂત છે, અને અરકચંદ છે एक वाणिया छे। एक वार एवो बनाव कहड़सन छे एने पोताना गाड़ानी अंदर भणेल गणेल हता ए, एटले शुं थयुं तो के एटला माटे ए लोकोए हरकचंदे एवुं कह्युं के गाड़ामां मारी जे गासडी छे, जे भारो छे कपासनो, ए नाखी दियो। तो कहड़सन छे एने वटमां ने वटमां ना पाड़ी दीधी। बराबर, ना पाड़ी एटले कई रीते ना पाड़ी? युक्ति थी। बराबर, पछी एने थोड़ा हैरान कर्या। तो लास्टली आपणे एवुं भण्या हता के ई वात एने लमणामां रही गई। लमणुं एटले मगजमां रही गई। तो मगजमां रहेली वात छे, बराबर, ए आगळ जता शुं बनाव बने छे आपणे आजे एनी चर्चा करवानी छे। तो चलो शरूआत करीए। कपासियानो कोथळो माथे लई हरकचंद भांगेला पगे बजारमां पाछा गया। આ વાતને માથે થઈને વર્ષેકના વાણા વાઈ ગયા। એકાદ વર્ષ જેવું થઈ ગયું, પણ મદારીના કરંડિયાની સાપની જેમ ગૂંચડું વળીને પડ્યું રહે એમાં વાત એમના લમણામાં રહી ગઈ। જેવી રીતે મદારી છે એ સાપ છે, એમાં કેવી રીતે વીંટળાયેલો રહીએ, બરાબર, એવી રીતે એમને આ વાત છે એ મગજમાં રહી ગઈ। એવામાં કુદરતને કરવું તે કહળસંગના બાપુ ગુજરી ગયા। ગામમાં કોઈ ભણેલું ન મળે, કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવવા જવું પડતું। હરકચંદની હાટ એટલે દુકાને વાંચવા જવું પડતું। ઉજળ ગામમાં એરંડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય। બધા જ અભણ હતા મિત્રો, તો હરકચંદ છે એ વધારે ભણેલ ગણેલ હોય તો એનું માન સન્માન એટલું હતું। કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ સરનામા મારિયા કામ કરી જ દેતા। કહળસંગે હરકચંદ શેઠને બે હાથ જોડી કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા। કાળોત્રી એટલે આમાં આમંત્રણ ના દેવાનું હોય, કંકોત્રી એટલે સારું આમંત્રણ। કાળોત્રી એટલે જે કોઈ ગુજરી જાય એના ખબર પહોંચાડે। તો ચાલો, શેઠને મનમાં થયું કે તેથી તો બાપુના બળદિયા તાણી જાલિયા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે। મેલાના એટલે કે આ ગુજરી ગયા એના કાગળ લખવા બોલાવે છે। ઠીક લાગમાં આવ્યા છે, આજ ઈને વાલીઓ નો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં, આમ વિચારી શેઠ કાગળ લખવા બેઠા। આજે હવે બદલો વાળવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો, સમજાણું? કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું, એટલે જે વિધિ હતી કારજ એ પાંચમની રાખેલી। એકમ, બીજ, ત્રીજ એમ પાંચમ છે, બરાબર, એ પાંચમની એને વિધિ રાખેલી। શેઠે થોડાક કાગળ પાંચમના, થોડાક છઠના, થોડાક સાતમ, આઠમ, નોમ અને દસમ અગિયારસ તિથિના લખીને જવા દીધા। જે વિધિ જે સમય હતી પાંચમ એનાથી વધારે આજે પાંચમના થોડાક લખ્યા, પછી છઠના, સાતમ, આઠમ, નોમ, દસમ ને અગિયારસ એક અઠવાડિયાના કાળોત્રી લખ્યું મિત્રો। પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું। આપણે ઘરે એક મહેમાન જમવા આવવાના હોય એક દિવસે, અને એ સાત દિવસ સુધી આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? ઓલિયા જાય ને ઓલિયા આવે, ઓલિયા જાય ને ઓલિયા આવે। કહળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ જેમનું વેતરાણું છે કે આવું શા માટે થયું છે? અલિયા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? આ કાગળ છે કોની પાસે લખાવેલા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા। એ તો ડાહ્યો મને છે, એ તો ડાયો માણસ છે, એ ઉઠીને આવી ભૂલ ના કરે હો, બધા એમ કે એ કોઈ દિવસ આવી ભૂલ ના કરે। શેઠી એને બોલાવીને પૂછો તો જ ખબર પડે ને, આ તો ખમતીદર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવાનો વારો આવે, બીજું કઈ। આવું કદાચ કહળસંગ છે એ તો ખમતીદર છે, સક્ષમ છે, પૈસે ટકે ને સારું હશે, પણ કોઈ નબળો માણસ હોય ને આવી બધું ઘટના બને તો એનું શું થાય? ખેતર પાતર વેચીને જ બધું કરવું પડે ને?
હરપચંદ શેઠ ને તેડું મોકલાયું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી ને પગમાં મોજડી પહેરી શેઠ કળસરના ફળિયા આવ્યો. સૌ પૂછવા લાગ્યા, હરપચંદભાઈ ચેમનું બફાણું છે? એટલે હરપચંદ આ શું છે બધું? શેઠે ઠાવકો ન કરીને માંડીને વાત કરી. સાંભળો ભાઈઓ, વરોધી મોર્યની વાત છે. કળસંગ ભાઈ ધંધુ કે હટાણું કરી ગાડુલી ગામમાં આવતા હતા, એટલે ખરીદી કરીને ગામમાં પાછા ફરતા હતા. એ વખતે બજાર સંસરો હું કપાસિયાનો કોથળો લઈ ઇમના ગાડામાં મૂકવા ગયો. તેથી ઇમના પાણીયારા સંધીળ્યા, બળદો ઝાલિયા નહોતા રહ્યા. સમજાણું? એટલે આ ઘટના એને વર્ણવી કે જયારે હું કોથળો મૂકવા ગયો ત્યારે એ ગાડું આગળ વધારી દીધું, અને એના કારણે શું થયું, એ કોથળો છે એ નીચે જ પડી ગયો, અને એના બળદ જાણે કેવી રીતે ઝાલિયા નહોતા રહેતા એવી જ રીતે એમ ના બાપુના કરજટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી, એટલે મારી પેન છે એ ઝાલી ન રહી, એની રીતે દોડતી ગઈ. બહુ તાણી ઝાલી ખમ માને તો ને, મેં એને બહુ કીધું કે ભાઈ તું ખમી જા બરાબર, પણ એ માને તો ને. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું, રક્ષંત શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું જ છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એક ડાયા માણસે કીધું કે આવું ના કરે, મોતનો મજાક ના હોય. એ પછી સંધ્યાએ કળસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એની આંખો ભોં ખોતરવા માંડી. વાઢ્ય કાનને આવ્ય સાન, કાન પકડો ને સાન આવી ગયું. તેથી કળસંગની અકલનું તાળું ઉગડી ગયું. આજની ઘડીએ કાલ્ય નથી. મિત્રો, કેટલો સુંદર પાઠ છે. પેજ નંબર 31 અને 32 ઉપર આપણે આજે એક પાઠ નો કર્યો છે, બરાબર. આ તમારે રફબુકમાં લખવાના છે, અને એ શબ્દ રૂઢિ પ્રયોગ કહેવતો અને ભાષા સરતા શબ્દ રૂઢિ પ્રયોગ કહેવત અને ભાષા સરતા બરાબર, અને અભ્યાસ સ્વાધ્યાય છે એવું સમજાવીશ, પરંતુ પાઠી ગ્રુપમાં લખી કાઢવાનો છે. આ બધું તમારે પાઠી ગ્રુપમાં લખવું. ક્યાં લખશો મિત્રો? પાઠી ગ્રુપની અંદર લખવાનું છે. ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.